भारतीय संस्कृति पासे साहेब अणमोल ग्रंथों, शास्त्रों, वेदों, पुराणों आ बधु छे। छता पण आपणे आ शास्त्रों वाँचता नथी के तेनो अमल करता नथी अने केवी जगह भराई जईए छीए अंधश्रद्धामां। अंधश्रद्धा एक एवो विषय छे साहेब जेनो कोई लॉजिक नथी, जेनो कोई तथ्य नथी। आ उद्भव क्यांथी थयो ने एनी पण कोईने खबर नथी। छता पण आजे पण 21मी सदीमां पण आपणे आ अंधश्रद्धामां पड़ेला छीए। अंधश्रद्धानी साहेब शुरुआत केवी रीतना थाय ने एनी आजे हूँ तमने कहानी कहीश। नमस्कार, हूँ धर्मेश धामेलिया, मारी चैनल मोजे मोजड़ीमां आप सर्वनुं हार्दिक स्वागत करूँ छूँ। आजे अंधश्रद्धानी कहानी आपणने क्यांथी क्यां लई जाय छे ने साहेब એ હું તમને કહીશ। એક સુંદર મજાનું ગામ હતું, ગામની બાજુમાં એક તળાવ હતું અને તળાવની બાજુમાં તે દેવી માતાનું મંદિર। દેવી માતાના મંદિરની બાજુમાં એ પૂજારી રહે, તળાવમાં સ્નાન કરે અને પછી એ તેઓ માતાજીની પૂજા કરવા માટે એ આવે। થોડી વાર એ માતાજીનું એ ધ્યાન ભજન કરે, ધ્યાનમાં બેસે અને પછી એ ત્યાંથી એ નીકળી જાય। આવો એનો નિત્યક્રમ। આવા જ એક દિવસે એ પૂજારી એ ધ્યાનમાં બેઠા હતા ત્યાં બાજુમાં તે એક બકરી એ આવી અને ધીમે ધીમે કરતી એ પૂજારી પાસે એ ગઈ અને પૂજારીની આસપાસ જે બધી વસ્તુ પડી હોય તેને એ ચાંટવા લાગી, જેથી કરીને આ પૂજારીનું ધ્યાન એ ભંગ થયું અને તરત તેણે જોયું કે શું થયું તો બકરી એ બધું એ ચાંટતી હતી, એટલે તેણે બકરીને પકડીને બાજુમાં એક ઝાડ હતું ને તેણે બાંધી દીધી અને થોડી વાર થઈ એનું બધું કાર્ય પૂરું થયું એટલે બકરીને થોડું ખવડાવ્યું અને ત્યાંથી એ વિદાય કરી દીધી। બીજા દિવસે પણ આવું જ થયું, પૂજારી એ ધ્યાનમાં બેઠા હતા અને બકરી આવી અને આસપાસ જે બધી વસ્તુ મૂકેલીને એને ચાંટવા લાગી, એને એમ કે આમાંથી મને કંઈક ખાવાનું મળશે અને આના કારણે તે પાછું પૂજારીનું ધ્યાન એ ભંગ થયું એટલે તેણે એ બકરી એ ઝાડ સાથે બાંધી દીધી। આવું જ્યારે ચાલતું હતું ને ત્યારે ગામના લોકો પણ ત્યાં આવતા અને તેઓ એટલું જ જોતા કે પૂજારી છે એ ધ્યાનમાં બેસે છે, આરતી કરે છે અને ત્યાંથી વિદાય લેતા હોય ને એટલે એક ઝાડ સાથે બકરીને બાંધેલી જોવે, બીજું કંઈ દૃશ્ય એને દેખાય નહીં। અને આ નિત્યક્રમ બની ગયો કે પૂજારી ધ્યાનમાં બેસે, બકરી ત્યાં આવે એટલે પછી પૂજારીને ઝાડ સાથે બાંધી દે, ગામ લોકો આવે અને બકરીને ઝાડ સાથે જોવે, આ નિત્યક્રમ એ ચાલતો હતો। એવામાં જ એક દિવસ દિવાળીના સમય દરમિયાન, જે દિવાળી પહેલાંની જે 11મી આવે ને, આ જ દિવસે એ પૂજારીનું એ મંદિરમાં તે એ અવસાન થઈ ગયું અને ગામ લોકો આવ્યા અને એમણે જોયું કે પૂજારીનું તો અવસાન થઈ ગયું છે એટલે તરત જ બધા ગામ લોકો એ ભેગા થયા અને પૂજારીની જે અંતિમ વિધિ હોય એ કરી, અંતિમ વિધિ કરીને તેઓ મંદિરમાં એ દર્શન માટે આવ્યા ને તો તેમણે બકરીને ઝાડ સાથે એ બાંધેલી જોઈ એટલે ગામ લોકોએ કીધું ભાઈ બકરી તો ઝાડ સાથે બાંધેલી છે તો હવે એનું શું કરવાનું। ત્યારે ગામ લોકોના જે અમુક લોકો હતા ને એણે એવી વાત કરી કે પૂજારીએ કોઈ નિમિત્ત માટે થઈને આ બકરી બાંધી હશે એટલે આપણે એને છોડવાની નથી। હવે નિમિત્ત કેટલું હતું કે પૂજારીને આ બકરી ધ્યાનમાં ડિસ્ટર્બ કરતી હતી એટલે તેઓ ઝાડ સાથે બાંધી દેતા હતા અને પછી એને છૂટી કરતા હતા, પણ આ ગામ લોકોને કાંઈ ખબર નહોતી એટલે ગામ લોકોએ કીધું કે ભાઈ બકરીને તો બાંધેલી જ રાખવી પડે કારણ કે પૂજારીએ બાંધી છે એટલે એનું કાંઈક નિમિત્ત હશે। અને થોડા દિવસો બાદ બરાબર દિવાળીનો એ દિવસ આવ્યો એટલે બકરી ભૂખી તરસી કારણ કે એને કોઈ ખવરાવતું જ નહોતું, લોકોને એમ જ તે કે પૂજારીએ કોઈ નિમિત્ત માટે આ બકરીને ઝાડ સાથે બાંધી છે એટલે તેને કોઈ ખવરાવે નહીં, કોઈ પીવરાવે નહીં અને આમનામને કારણે દિવાળીને દિવસે આ બકરી પણ એ મરી ગઈ। દિવાળીને દિવસે બકરી મરી ગઈ અને થોડી જ વારની અંદર બાજુના ગામનો કોઈ ધનાઢ્ય વ્યક્તિ હતો એ મંદિરના જીર્ણોદ્ધાર માટે થઈને એ પૈસા લઈને ત્યાં આવ્યો હતો અને ત્યાં જે કોઈ હોય એને વાત કરી કે ભાઈ મારે મંદિરમાં પૈસા આપવા છે, મારે મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે। આટલી જ વાત હતી સાહેબ અને ગામ લોકોએ એ સ્વીકારી લીધું કે બકરીની બલી ચડાવવાથી એ આપણા મંદિરની અંદર એ દાન આવે છે। કેવું સાહેબ કહેવાય? અને આ પરંપરા એ વર્ષે ને વર્ષે એ વધતી ગઈ કે જેટલી આપણે બકરીઓની બલી ચડાવશું એટલું આપણને દાન મળશે। પહેલાં તો એક બકરીની બલી ચડાવવામાં આવતી હતી, પછી ધીમે ધીમે વર્ષો વર્ષ 2, 3, 5 અને પછી અસંખ્ય બકરીઓ અને સાથે સાથે બીજા કેટલાય નિર્દોષ પ્રાણીઓને પણ એ સાથે લાવવામાં આવતા અને એની બલી ચડાવવામાં એ આવતી હતી। પછી કેટલાક સામાજિક જે કાર્યકરો હોય એમણે આ ગામની અંદર જઈને વાત કરી કે ભાઈ આ ખોટું છે, આપણે જીવ હિંસા કરવી ન જોઈએ। ત્યારે આ ગામ લોકોએ કીધું
તમને આમાં ખબર ના પડે, આ તો અમારી પરંપરા છે જે વર્ષોથી ચાલી આવે છે કે અમારે બકરી અથવા તો કોઈ પણ પ્રાણીની બલી એને માતાજીને ચડાવીએ તો અમારા ગામની અંદર એ દાન આવે છે, અમારી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. પણ ગામની અંદર કોઈ પણ જાતની સુખ સમૃદ્ધિમાં વધારો થતો જ નહોતો, પણ ગામ લોકો એવું માની બેઠા હતા કે બલી ચડાવવાથી એ અમારી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે, માતાજીના મંદિરમાં એ દાન આવે છે. ક્યાં જઈશું સાહેબ આપણે? કોઈ કારણ ખબર નથી, કોઈ તથ્ય ખબર નથી, અને આપણે વર્ષો પહેલાં જે ચાલ્યું આવ્યું છે એની પાછળ ને પાછળ જોડાયેલ રહ્યું. એમાંથી સાહેબ તમને અમુક વાત કહું, તમને સાહેબ એનો ખ્યાલ હોય ને તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. કંઈ લોજિક ખબર હોય, કોઈ તથ્ય ખબર હોય તો સાહેબ મને ચોક્કસથી જણાવજો, એ મને ગમશે. જેમ કે છીંક આવે તો આપણે ઘરની બહાર એ થોડી વાર માટે ના નીકળવું જોઈએ, ઊભા રહી જવું જોઈએ, પછી એ જવું જોઈએ. તમે રસ્તો એ ક્રોસ કરતા હો, ગાડી લઈને જતા હો, કોઈ પણ પ્રકારની ગાડી લઈને જતા હો, અને અચાનક બિલાડી રસ્તો ક્રોસ કરે તો તમે થોડી વાર માટે ઊભા રહી જાઓ છો, અને તમને એવું લાગે છે કે બિલાડીના કારણે મારું અપશુકન થશે. સાહેબ આ વાતમાં તથ્ય કેટલું? અને આવી તો અઢળક અંધશ્રદ્ધાઓ છે જે તમને બધાને ખબર પણ છે, પણ તમને આનું શું કરવું ને એ કાંઈ ખબર જ નથી. તમે એટલું જ માત્ર માનો છો કે વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે, મારે પણ આ જ કરવાનું છે. તો સાહેબ પહેલાં આપણે બધું જંગલી જેવું જીવન જીવતા હતા, તો શું આજે પણ જંગલી જેવું જીવન જીવું? આપણે તો સુધરી ગયા ને સાહેબ, તો આવી અંધશ્રદ્ધામાંથી સાહેબ થોડાક તો સુધરીએ. અને આવી જ અંધશ્રદ્ધાઓનો ફેલાવો 200 વર્ષ પહેલાં એ ખૂબ ફેલાયેલો હતો ગુજરાતની અંદર, ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ પ્રગટ થયા અને ગુજરાતમાં આવીને તેમણે આવી અંધશ્રદ્ધાઓ વહેમો એ એમણે દૂર કર્યા હતા અને લોકોને સાચા માર્ગે વાળ્યા હતા. આજના દિવસે પણ ભગવાન સ્વામિનારાયણના જે સાહેબ સાચા ભક્તો છે ને તેઓ આવી અંધશ્રદ્ધા વહેમો કે આવા તાંત્રિક ભોવામાં તેઓ માનતા જ નથી. તેઓ એટલું જ માને છે કે ભગવાન સ્વામિનારાયણ સર્વ કરતા હર્તા છે, એમનું જ ધાર્યું સર્વે થાય છે, એટલે એ જે કરશે એ મારું સારું જ કરશે, એ મને સુખ દેશે તો સુખ અને દુઃખ દેશે તો દુઃખ, એ બધું એમની ઈચ્છાથી થાય છે. પણ આપણે સાહેબ શું કરીએ? પરિવારની અંદર કંઈ દુઃખ આવ્યું એટલે તરત તાંત્રિક પાસે જતા રહીએ, કોઈ ભુવા પાસે જતા રહીએ. આપણે તો અધોગતિ કરીએ સાહેબ, આપણા પરિવારની પણ અધોગતિ કરીએ છીએ. તો માટે સાહેબ થોડાક આ બાબતમાં વિચારો. મારી વાત તમને ભલે સાચી લાગે કે કદાચ કડવી લાગે, પણ આ બાબત ઉપર એકવાર વિચાર તો જરૂર કરજો. અને છેલ્લે હું ધર્મેશ ધામેલિયા, મારી ચેનલ મોજે મોજડી વતી આજથી દિવાળી પર્વ એ ચાલુ થાય છે, તો દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ તમને બધાને હું ખૂબ ખૂબ એ પાઠવું છું. તમારું બધાનું સ્વાસ્થ્ય એ નિરામય રહે, તમારા પરિવારમાં સંપની ભાવના એ વધે, અને તમે ખૂબ ખૂબ એ પ્રગતિ કરો એવી ભગવાનના ચરણોમાં હું આજે પ્રાર્થના કરું છું. અને સાથે સાથે આપણે અંધશ્રદ્ધામાંથી એ દૂર થઈ અને સાચી શ્રદ્ધા તરફ વળીએ એ જ આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના. નમસ્કાર.